वर्णिवे शरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब प्रेम थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर त्रिजु तरंग विष्णु कथानो प्रसंग चाली रह्यो छे। अनंत ऐश्वर्यना मालिक भगवान श्री हरिए पोतानु ऐश्वर्य प्रगट कर्यु। प्रभुनो प्रताप वधवा लाग्यो। अधर्म ने दाज चढ़ी। भगवान नु वधतु ऐश्वर्य सहन न करी सक्यो। कोई नी भलाई कोई नो उत्कर्ष सहन न करवो आ प्रथम अधर्म नु स्वरूप छे। पछी ए अधर्म राजा ने पंडितों ने साधुओं ने हथियार बनावे छे। एमां एने प्रवेश कर्यो नक्की कर्यो कलयुग में तो मारू राज्य चालसे। परंतु भगवान श्री हरि वे कलयुग ने कहे छे ये कलयुग सावधान था मारी बात ने ध्यान में राखजे। भगवान ने जे भलामण करी छे कलयुग ने ये आपणे वाचता हता। आ कलयुग ने भलामण नथी। कलयुग क्या देखाय छे? कलयुग ने कया देश नी सिटीजनशिप छे? काळो छे के धोळो छे? पुरुष छे के स्त्री छे? लांबो छे टूको छे? बे पग वालो चार पग वालो अंग्रेजी बोले छे गुजराती? कलयुग एटले शू? अधर्म एटले शू? थोड़ू आपने समझी लईए एवो सरस आ प्रसंग छे। गई काले आपने मुक्तानंद स्वामी नु कीर्तन सांभळ्यु। प्रेमे प्रगट्या रे सूरज सहजानंद अधर्म अंधारू टाळियो। आ सहजानंद स्वामी रूपी सूर्य ए प्रगट थयो। अधर्म रूपी अंधकार दूर थयो। मायानी रात खलास थई। कल्याणनु प्रभात थई गयो। संत अने भक्त रूपी कमल खिली गया। दुष्ट जीवो रूपी कुमुद मुरझाई गया। जुठ्ठा ज्ञानी जेवा घुवड़ लोको पापना पर्वतनी बखोलो मां संताई गया। एक रूपक अलंकार द्वारा स्वामीए भगवान प्रागट्य निरूपण कर्यु। अधर्म एटले शू? केवी रीते ने ओळखीशू समझीशू? श्रीमद भागवत में प्रथम स्कंध में एवी सुंदर एक कथा आवे छे। सरस्वती नदीना किनारे महान भागवत भगवद भक्त राजा एवा परीक्षित महाराज एमणे एक दृश्य जोयु। परीक्षित एटले कोण? माताना गर्भमां जे बाळक हतो अने त्यारे एने भगवानना दर्शन थया एटला माटेनुं नाम पड्युं परीक्षित। माताना पेटमांथी ज जेने भगवाननी प्राप्ति थई। आवो महान भगवद भक्त
રાજા એનું નામ પરીક્ષિત. દ્વાપર યુગ જેને પકડી રાખ્યો હતો એ પરીક્ષિતના ગયા પછી કળિયુગનો પ્રારંભ થઈ ગયો. કેવી રીતે કળિયુગ શરૂ થયો, કેવી રીતે અધર્મની વૃદ્ધિ શરૂ થઈ, કયા કારણથી અધર્મ કળિયુગ શરૂ થયો, અધર્મને ઓળખવો અઘરો છે એટલે આ ભાર દઈને હું વાત કરું છું. મેં ગઈકાલે વાત કરી હતી ને, અધર્મની વાત કરનારો એને ખબર નથી અધર્મ શું છે. નથી દીઠી ભૂખ ને કદી, અને પાછો ભૂખ પર બોલે. અનિતિથી ભર્યું જીવન જેનું, અને ઉભો થઈને નીતિ પર બોલે. મારે આવા ઘણા માણસોને મળવાનું થાય, હું નામ કોનું લઉં, દુઃખ થાય. અનિતિથી ભર્યું જીવન જેનું, અને પાછો ઉભો થઈને નીતિ પર બોલે. પરાઈ નારી દેખીને નયન જેના આમ તેમ ડોલે, અને સભા મધ્ય ઉભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે. કંઈક આવું દ્રશ્ય સમાજનું બનતું ગયું છે એટલે અધર્મે ત્રણ જણાને હાથા બનાવ્યા. કોને કોને? એ ભેખ પંડિત પિયર મારું રે, ત્યાં રહેવું લાગે મને સારું રે. ત્રણ જણાને હાથા બનાવ્યા. સાગર ગ્રંથમાં જો વાત આવી ને કેવી સરસ, અધર્મ બસો જઈ બેટ મે, બારવટો કર નહી હેત, ભેખ ધારી નૃપ અરુ પંડિત મે, આય કે ફેરા દેત. અરે ભેખ ધારી અરુ પંડિત મે, આય કે ફેરા દેત. ભેખ ધારી નૃપ અરુ પંડિત મે, સાધુમાં. હમણાં ઇસ્કોનના એક સાધુએ પ્રવચન કર્યું છે, એટલું બધું 2 મિનિટનો વિડીયો પોપ્યુલર થયો છે. એણે કહ્યું કે તમે એન્જિનિયર થાવ તો તમને આટલા રૂપિયા મળે, તમે ડોક્ટર થાવ તો આટલા રૂપિયા મળે, પ્રેસિડેન્ટ થાવ તો આટલા રૂપિયા બને, પણ તમે જો ભગવાન બની જાઓ ને 30,000 કરોડ, 50,000 કરોડ, 1,00,000 કરોડ એના માલિક અને જેલમાં બેઠા છે. અધર્મએ સાધુને પસંદ કર્યા છે. એ બોલનારો સમાજ છે, લોકોને ભગવાનની જેમ પૂજે છે એટલે જે બોલશે લોકોને સાચું જ લાગવાનું. હમણાં એક બહુ વાત ચાલી, માફ કરજો, આ વચ્ચે વાત એટલે લઉં છું, જે સમાજનો ચાલુ પ્રવાહ હોય વચ્ચે વચ્ચે લેવો પણ જોઈએ. એક સાબુદાણાનો આર્ટિકલ, હા કે સ્વામી તમે એક સભામાં વાત કરી હતી સાબુદાણા ન ખવાય, ને આર્ટિકલ તો આવો છે. ઘણા દિવસથી ફોન આવે છે, ચોખવટ કરું છું એટલા માટે. મેં ત્યારે પણ કહ્યું હતું, અમે આંખથી જોયું નથી. મેં ત્યારે પણ કહ્યું હતું જે સંતો ગયા છે એમણે આંખથી જોયું છે એ લોકો એમ કહે છે ન ખવાય, અને અમુક સંતો ગયા છે એમ પણ કહે છે ખવાય. હું તમને બહુ સિમ્પલ વાત કહું કે આજે ઇન્ડિયામાં મેગી કેટલા વર્ષોથી ખવાતી હતી? રાજુ દીક્ષિત ને જેણે કેટલા વર્ષો પહેલા પ્રવચનમાં વાત કરેલી કોઈ ધ્યાનમાં નહોતી લીધી, આજે સત્ય બહાર આવી ગયું. ઇન્ડિયાની અંદર કોઈ પણ ફૂડ પ્રોડક્શન, ખાવાની વસ્તુ, એમાં પ્યોરિટી, ચોખ્ખાઈ, હેલ્થનું ધ્યાન ઓછું જ રખાય છે, આવું દેખાય છે. હવે આ સાબુદાણા જેવી વસ્તુ બને છે નેચરલ 100%, મોગો જે છે એના રસમાંથી જ બને છે, પણ સારી રીતે બનાવવાનો ખર્ચ વધે છે. માસ પ્રોડક્શન કરવું હોય, મોટો બેનિફિટ એમાંથી લેવાનો હોય, ત્યારે પ્રોફેશનલ લોકો શું શું કરતા હોય તમે જાણો છો. એટલા માટે તમારે ખાવા હોય કે ન ખાવા હોય એ તમે નિર્ણય કરજો. ખાવા હોય તો કોઈ ગયા હોય જેણે આંખથી જોયું હોય કઈ કંપની કેમાંથી, એ તપાસ કરીને ખાવા જોઈએ. બાકી એકાદશીનું વ્રત હોય અને એ વ્રતના દિવસે પછી આપણે ભૂખ્યા રહેવાના હોઈએ, તપ કરવાના હોય, તે દિવસે પછી રસાશક્તિને પૂર્ણ કરવા માટે સાબુદાણાની જોરદાર ખીચડી બનાવીને
તનાતન ખાઈ અને પછી કે જોયો સાબુદાણાની ખીચડી, આજ તો આ એકાદશી નથી. સ્વાદ માટે નહીં, અગિયાર ઇન્દ્રિયોનો નિગ્રહ કરવા માટે એકાદશી છે. ખાવા ન ખાવા એ પ્રશ્ન પછીનો છે. મેં આંખથી જોયું નથી એટલે હું નિર્ણય ન કરી શકું, પણ જે સંતો ગયા છે, આંખથી જોયું છે, એ સંતો પાસે સાંભળેલો નિર્ણય હું તમને કહું છું કે ન ખાવા જોઈએ. તો જે સંતો ગયા છે, જેમણે આર્ટિકલ લખ્યો છે, એમને પણ વંદન, એમણે કંઈક સારું જોયું હશે. આ અમેરિકાના દૂધ અમે બધા નથી વાપરતા, કેટલા એવા દૂધ છે આપણે ન વાપરી શકાય અમેરિકાની અંદર, અમે સંતો નથી વાપરતા, તો અમુક દૂધ એવા છે બધા વાપરી શકે. ટૂંકમાં અત્યારે જ્યારે ખાવાની વસ્તુ બજારમાં મળતી થઈ ગઈ છે, ત્યારે એ વસ્તુની કન્ટેન્ટ, ઇન્ગ્રેડિયન્ટ્સ જાણવી જરૂરી છે. પ્રોડક્શન વિશેની માહિતી ન હોય, આપણે જાણકાર ન હોય, ખબર ન હોય. પેલી આસિદભાઈ તમે મને કે પેલી ચિપ્સની અંદર લાડ હું કેમાં તળેલી હતી, તમે પેલી મને કીધું ને વચ્ચે વાત કે સ્વામી કથામાં કહેજો, તમારાથી ખવાઈ ગઈ હતી, ઉપવાસ કર્યો હતો. ચિપ્સ બટેકાની ચિપ્સ છે, લોકો એકાદશી ખાઈ શકે એવી વસ્તુ છે ને, પણ લાડની અંદર તળેલી, લાડ એટલે શું તમે તપાસ કરો. એટલે બને ત્યાં સુધી એકાદશીના દિવસે બાજારું વસ્તુ ન ખાઈએ તો એ વ્રત કંઈ અખંડિત રહે. ફળ ફૂલ ખાઈમાં દોષ નથી, દૂધ કદાચ વાપરીમાં દોષ નથી, પણ બાજારું વસ્તુ જે ઝાડ ઉપર પ્રોડક્ટ થાય છે ફળ ફૂલ, એમાં બીજું બગાડ શું હોઈ શકે, રાઈટ? એટલા માટે ભેખની અંદર, પંડિતોની અંદર અને રાજાની અંદર અધર્મે પ્રવેશ કર્યો છે. અધર્મ એટલે અસત્ય, અસત્ય એ જ કળિયુગનું સ્વરૂપ છે, એ જ પાપ છે. ધર્મ એ સત્ય છે, સતયુગ છે. શ્રીમદ ભાગવતની આ કથા ભગવાનના મહાન ભક્ત પરીક્ષિત મહારાજ સરસ્વતી નદીના કિનારે નીકળ્યા છે. એમણે દ્રશ્ય જોયું, ગાય રડે છે, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક ક્ષત્રિયો ગાયના દુઃખને સહન ન કરી શકતા. આજે વાતો કરનારા વધી ગયા છે, વર્તન કરનારા બહુ ઓછા થતા ગયા છે. ઇન્ડિયાની અંદર એટલો મોટા પાયે ચર્ચાનો વિષય અત્યારે બન્યો છે ગૌમાંસ ઉપર પ્રતિબંધ, તમે બધા જાણતા હશો, જેમાં મહારાષ્ટ્ર સરકાર, હિમાચલ પ્રદેશની સરકાર, જૈન પરિવાર અને કેવા કેવા લોકો સ્ટેટમેન્ટ આપે છે તમે જાણો છો. આપણે બહુ એમાં ઊંડું પડવું નથી, પણ મહારાષ્ટ્રની સરકાર બહુ મોટી પાયે લડત કરે છે ગૌમાંસ ઉપર પ્રતિબંધ માટે, બીફ ઉપર પ્રતિબંધ માટે. એનું વોટિંગ ચાલે છે ઓનલાઈન. મને કોઈ વોટ્સઅપથી મેસેજ મોકલ્યો, મેં આર્ટિકલ વાંચ્યો, વોટ કર્યું, અને મેં એ મેસેજ એક જાણવા માટે લગભગ 1000 થી 1200 ભક્તોને મોકલ્યો. 1200 માંથી 12 રિપ્લાય માણાવ્યા છે કે સ્વામી અમે વોટ કર્યો છે, બોલો. બીજા કર્યો હશે, રિપ્લાય નહીં કર્યો હોય. બહુ ઓછા સક્રિય આપણે ઓછા છીએ, અને એમાં એના વિરોધમાં જે વોટિંગ કરનારા છે એનું લિસ્ટ તમે વાંચો, કેટલું મોટું છે લિસ્ટ, કેટલા ટકા એ લોકોએ વોટિંગ કર્યું છે. ત્યારે આપણને થાય સત્યની વાત કરવી એના કરતા પણ સત્યનું આચરણ કરવું મહાન છે. સત્યનું આચરણ કરવું એના કરતા પણ સત્યને માટે સમર્પિત થઈ જવું, ખપી જવું, એ વધારે મહાન છે. જે પક્ષની ભૂમિકા છે, બલિદાનની ભૂમિકાઓ છે. આપણા પૂજ્યપાદ ગુરુજી અત્યારે વડતાલ માટે જે જજુમે છે, વડતાલના વિકાસ માટે, હરિકૃષ્ણ મહારાજની સેવાને માટે નિસ્વાર્થ સેવા. આજે આપણા મંદિરે પૂજ્ય માધવપ્રી સ્વામી આવ્યા હતા. આવા મહાન મહાન સદગુરુ સંતો જ્યારે આવે, ગુરુજી વિશે વાત કરે, ત્યારે આપણને દેખાય આવે આપણા ગુરુદેવ દ્વારા એક જે સંપ્રદાયના વિકાસનું, એમ કહી શકાય કે અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનો, સ્વામિનારાયણ વડતાલ સંપ્રદાયનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. આવું સંતોનું સ્ટેટમેન્ટ છે. સત્ય માટે બોલવું એના કરતા સત્યનું આચરણ કરવું મહાન છે. આચરણ કરવા કરતા પણ સત્ય માટે સમર્પિત થઈ જવું, દિવસ રાત જોયા વિના ખપી જવું, ખલાસ થઈ જવું,
તમને કોઈક આવો પ્રેક્ટિકલ મેસેજ મળે, ખાલી ગપ્પા, ખાલી જોક્સ, ખાલી ફોટા શેર કરવા માટે આ બધા મીડિયાઓ નથી, જેનાથી સમાજનું શ્રેય થાય, કલ્યાણ થાય, ઉત્થાન થાય, આવી પ્રક્રિયામાં તમે રસ લો. ફેસબુક હોય, ગમે તે હોય, ફસાવા માટેના સાધનો નથી. આ સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરો, તેના સારા પાસા પણ એટલા ઉજ્જવળ છે. ગાયને રડતી જોઈ મહારાજા પરીક્ષિત દ્રવી ગયા, રથ ઉભો રાખ્યો, નીચે ઉતર્યા, પણ એમનું હૃદય આખું કંપી ઉઠ્યું. કરુણ દ્રશ્ય એમણે જોયું. થોડે દૂર એક બળદ ઉભો છે, બળદના ત્રણ પગ કપાયા છે અને હાથમાં ખડગ લઈને કસાઈ બાજુમાં ઉભો છે અને બળદના પગ કાપે છે અને રાજાના એક એક રોમ ઉભા થઈ ગયા. મારી નાખવાને કોણ દુષ્ટ છે? મારા રાજ્યમાં આવું પાપ? બળદના પગ કપાતા જોઈ જેના હૃદયમાં દયા ઉપજે. શ્રીમદ ભાગવતની આ કથા છે, અતિ પ્રસિદ્ધ કથા છે. કળિયુગ એટલે શું, અધર્મ એટલે શું, અસત્ય એટલે શું, એને સમજવા માટે આ કથા બહુ પ્રેરક છે, એટલે મેં લીધી છે આજે. ડોંગરેજી મહારાજ આ કથા એટલી સરસ વર્ણવે. ધર્મનિષ્ઠ રાજા છે, બળદના દુઃખને જાણી શકે એવી સંવેદના એના હૃદયમાં પડી છે, પરંતુ મનુષ્યને મારવો એ પણ પાપ છે. રાજાના હૃદયમાં દયા છે. શું છે? દયા છે. જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને. જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને, નીર વિનાની નદીની નાજીર મને જરૂર નથી. ઉર્દુના શાયર નાજીરની આ પંક્તિ, દયા વિનાના માણસની આગળ ક્યારે દિલ ન ખોલવું જોઈએ. રાજા કોને કરવો એના લક્ષણો જે શાસ્ત્રોમાં લખ્યા છે એમાં રાજાનો પહેલો ધર્મ છે સંવેદના. જેના હૃદયમાં દયા પડી હોય, બળદનું દુઃખ દુઃખ છે, પણ એક દુઃખ ઉપર બીજું એવું કારમું દુઃખ સર્જવું એ રાજાનો અધિકાર નથી. વિવેકથી નિર્ણય લીધો, ખબરદાર, પેલા માણસને ઉભો રાખી દીધો, હાથમાં ખડગ લઈને પેલો માણસ ધ્રુજવા લાગ્યો. રાજા છે, મારી નાખશે મને હમણાં, કોણ છે દુષ્ટ તું? ત્યારે પેલો એમ કહે છે, હું કળિયુગ છું, શા માટે વળદને મારે છે? આ ધર્મ છે, બળદ એ ધર્મનું સ્વરૂપ છે, ગાય જે રડતી હતી એ પૃથ્વીનું સ્વરૂપ છે. ગાય એટલા માટે પૃથ્વી, આપણા શાસ્ત્રમાં કહી, તમે જો પૃથ્વીની માટી ક્યારેક મોઢામાં મૂકજો, એકાદ ચપટી, વધારે નહીં, કોઈ ટેસ્ટ તમને નહીં આવે, ટેસ્ટલેસ માટી, કલરલેસ માટી, એમાંથી બધા ટેસ્ટ અને બધા કલર થાય છે. તમે જોયું, આજ માટીમાંથી ગુલાબ થાય, કેવો રંગ હોય એનો, કેવી સુગંધ હોય એની. આજ માટીમાંથી કેરી થાય, કેવો રસ હોય એનો, શેરડી, કેવો રસ હોય એનો. શું ભગવાને આશ્ચર્ય મૂક્યું છે, જેવી રીતે ધરતી માટી ટેસ્ટલેસ દેખાય છે, બધા ટેસ્ટ એમાં પડ્યા છે, કલરલેસ દેખાય છે, બધા કલર એમાં પડ્યા છે, એવી જ રીતે ગાય ભલે પશુ દેખાય છે, પણ આ પૃથ્વીના પોષણના તમામ તત્વો ગાયના દૂધમાં છે. એટલા માટે કહેવાય છે ગાયનું દૂધ એ બીજું અમૃત છે. એટલા માટે અત્યારે સંશોધન થઈ ચૂક્યું છે, અત્યારે સંશોધન થઈ, આપણી કંડારી ગુરુકુલની ગૌશાળા એકવાર જોવા જજો તમે. આ કથા સાંભળનારા બધા ભક્તોને, આપણા પૂજ્ય ગુરુજીએ જે ગૌશાળા બનાવી છે, જે ગીરની ગાયો અત્યારે દુનિયામાં વધારેમાં વધારે, ગીરની ગાયો બ્રાઝિલમાં છે વધારેમાં વધારે, વર્ષોથી લોકો સાચવતા હતા. આપણા દેશોમાં કપાણી, બહુ કપાણી, હમણાં છેલ્લા 5-25 વર્ષથી બધાએ ઝુંબેશ ઉપાડી છે. સારા સંતોએ, આચાર્યોએ, ધર્માચાર્યોએ, ગાયો બચી રહી છે. એમાં ગીરની અસલ નસલની ગાયો, ખૂંધવાળી ગાય જેને કહેવાય ને, આ જર્સી નહીં, હા, ખૂંધવાળી ગાય, એ ખૂંધની નીચેથી સૂર્યનાળી વહે છે. સૂર્યનાળી ઉપર જ્યારે સૂર્યનો પ્રકાશ પડે, એ સૂર્યના પ્રકાશના યોગ્ય કરીને સૂર્યનાળી, ફક્ત ને ફક્ત એક જ પ્રાણી ગાયની અંદર હોય છે, એને લીધે ગાયના દૂધની અંદર ઓરિજિનલ ગોલ્ડ સર્જન થાય છે. અત્યારે પુરવાર થઈ ચૂક્યું, દુનિયામાં એક જ એવું પ્રાણી છે જેનું મૂત્ર પણ કામનું છે. કેન્સરની અક્ષીરમાં અક્ષીર દવા
પંચગવ્યનું સેવન કરે ત્રીજા સ્ટેજનું કેન્સર પણ સોલ્વ થઈ જાય છે, પણ સારી શુદ્ધ ગાય અને પંચગવ્યનું સેવન કરવામાં આવે તો. આપણા કંડારી ગુરુકુલમાં ગૌશાળા એવી સરસ બનાવી છે, એવી સરસ, તમે જજો ક્યારેક, એકાદ વાર જજો. અને ગુરુજી ગાયોની સેવા પણ એવી કરે, હા, ક્યારેક બહાર આવે ને અચૂક દિવસમાં એક કે બે વખત તો ગૌશાળામાં જવાનું. આપણા સુખસ્વામી પણ એટલું ધ્યાન રાખે, આપણા હરિઓમ ભગત એ તો ગાયો માટે સમર્પિત છે, આખો દિવસ ગૌશાળામાં જ સેવા કરતા હોય, ગાયોને એવું જતન ધ્યાન રાખે છે. ગાય એ પૃથ્વીનું સ્વરૂપ છે, બળદ એ ધર્મનું સ્વરૂપ છે. બળદ એટલા માટે ધર્મનું સ્વરૂપ છે, બળદ એ ભોગ નથી ભોગવતો લોકની દ્રષ્ટિએ, ધર્મનું સાચું સ્વરૂપ છે. ધર્મ ત્યારે પોતા માટે નથી જીવતો, એ બીજા માટે જ જીવે છે. જેના જીવનમાંથી ભોગ, જેના જીવનમાંથી વાસના, જેના જીવનમાંથી સ્વાર્થ નીકળી ગયો, એ જ સાચો ધર્મ છે. એનાથી મહાન બીજો કયો ધર્મ? બળદ એ ધર્મનું સ્વરૂપ છે, એના ત્રણ પગ કાપ્યા છે, શ્રીમદ ભાગવત એમ કહે છે. ધર્મનું સ્વરૂપ એવું બળદ, એના ચાર પગ છે, ધર્મના ચાર પાયા છે. ચાર પગ ઉપર ધર્મ ઉભો છે. કયા કયા? ધર્મના ચાર આશ્રય સ્થાન શ્રીમદ ભાગવતમાં બતાવ્યા. પહેલું સત્ય, બીજું તપ, ત્રીજું પવિત્રતા એટલે શૌચ, અને ચોથું દયા. ધર્મનું પહેલું ચરણ, આ ચારે ચાર પગ જ્યારે ધર્મના સલામત છે ત્યારે સતયુગ જેવું વાતાવરણ છે. જેના જીવનમાં, જેના ઘરમાં, જેના પરિવારમાં આ ચાર વસ્તુ છે, સત્ય છે, તપ છે, પવિત્રતા છે અને દયા છે, તો સમજો તમારા જીવનમાં ધર્મ આખો છે, એટલે તમારા જીવનમાં સતયુગ છે. એમાંથી પહેલો એક પગ કપાણો સત્યનો, તો સમજો સતયુગ ગયો. ત્રેતાયુગ, ત્રણ યુગ ત્રેતાયુગ રહ્યો. તપ ગયું તો સમજો હવે બે જ પગ રહ્યા, પવિત્રતા અને દયા, એટલે દ્વાપરયુગ આવી ગયો. શૌચ ગયો એટલે હવે એક જ દયા માત્ર રહી તમારા હૃદયમાં, તો સમજો હજી કળિયુગમાં પણ ધર્મનું આંશિક સ્વરૂપ દયા છે. દયા પણ જેના હૃદયમાં છે, દયા ધર્મ કો મૂલ હે પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છાંડીએ જબલગ ઘટમે પ્રાણ. દયા એ પણ ધર્મનું સ્વરૂપ છે. કળિયુગમાં ધર્મના બધા પગ કપાઈ ગયા છે, એક જ પગ બાકી રહ્યો છે. કયો? દયા. આ દયારૂપી પગ જ્યાં સુધી સલામત હશે ત્યાં સુધી સમાજ, વ્યવસ્થા, તંત્ર બધું ચાલશે, પણ આ દયારૂપી પગ જ્યારે ખલાસ થશે ને ત્યારે બધી વ્યવસ્થા ખોરવાઈ જશે, સમાજ નાશ થઈ જશે. કળિયુગનો છેલ્લો સમય તો કેટલો કપરો વિપરીત આવશે કોઈને ખબર નથી. બહુ મજાની વાત એ છે, આ બધી વાત પરીક્ષિત મહારાજે સાંભળી જાણી, આ કળિયુગ છે, આ ધર્મ છે, એના ચાર પગ આવી રીતના છે, ત્રણ કાપી નાખ્યા, એક જ હવે બચ્યો છે, એને આ કાપવા તૈયાર થયો છે. અરે દુષ્ટ, મારી નાખું તને, છોડું નહીં, પણ રાજા છે. બીજી બાજુ દયા આવે, મનુષ્યને હત્યા એમ કેમ કરાય? દંડ આપવો જોઈએ તો પણ ધર્મની અનુરૂપ, શાસ્ત્ર પ્રમાણે દંડ આપવો જોઈએ. અને દેશવટો કરી દો, જો સાંભળ, અત્યારે ને અત્યારે મારું રાજ્ય છોડી નીકળી જા, તને જીવતો નહીં છોડું. કળિયુગે હાથ જોડ્યા, પ્રભુ ભૂલી ગયા તમે? તમે તો ચક્રવર્તી રાજા છો, આ સમુદ્રાંત પૃથ્વીના માલિક છો તમે, કેવી રીતે તમારું રાજ્ય છોડું હું, ક્યાં જાઉં? ભગવાને મને અત્યારનો સમય પૃથ્વી પર રહેવા માટે આપ્યો છે, પૃથ્વી છોડીને હું ક્યાં જાઉં? રાજાએ કળિયુગને રહેવા માટે સારું, અધર્મને રહેવા માટે, ધર્મના ચાર પગ આપણે જોયા, હવે અધર્મના ચાર પગ જોવાના છે. કળિયુગને રહેવા માટે રાજાએ ચાર જગ્યા બતાવી. આ ચાર જગ્યામાં તું રહેજે. કઈ ચાર જગ્યા? દ્યુતમ એટલે જુગાર, દ્યુતમ મદ્ય એટલે મદિરાપાન, સ્ત્રીસંગ વ્યભિચાર અને હિંસા. આ ચાર વસ્તુ જ્યાં થતી હોય ત્યાં તું રહેજે. બહુ સીધી વાત છે. દ્યુત એટલે જુગાર, મદિરાપાન, સ્ત્રીસંગ અને હિંસા, આ ચાર હોય ત્યાં તું રહેજે. આ ચાર એટલે સમજી જાઓ તમે,
એનો અર્થ છે અનુક્રમે સત્ય જાય તો જુગાર લોકો રમે ને, જુગાર આવે ત્યાં સત્ય આવે, મદિરા પાન આવે ત્યાં મદ આવે, પછી મદમસ્ત થઈ જાય માણસ. સ્ત્રી સંગ એટલે આસક્તિનો વિષય છે અને હિંસા એટલે ધર્મના જે ચાર પાયા છે દયા શૌચ તપ અને સત્ય, એના ચાર વિરોધી છે અસત્ય મદ આસક્તિ નિર્દયતા. આ ચાર જે વસ્તુ જ્યાં હોય ત્યાં અધર્મને વાસ આપ્યો, અધર્મ કહેવા લાગ્યો. આ તો બહુ નાની જગ્યા છે, મારો પરિવાર મોટો છે, આટલી નાની જગ્યા મને ફાવશે નહીં, થોડી થોડી દયા કરો. કરગરવા લાગ્યો, રડવા લાગ્યો. ત્યારે પરીક્ષિતે પાંચમી જગ્યા આપી. પરીક્ષિતની આ બહુ મોટી ભૂલ કહેવાય છે, સાંભળજો. દયા છે ને, શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં કીધું, સ્નેહ અને દયા કુપાત્ર ઉપર જો કરો ને તો ક્યારેક ક્યારેક પોતાનું બીજાનું બગાડે. પણ કળિયુગ શરૂ થવાનો હતો, ભગવાનના જેને ગર્ભમાં દર્શન થયા હતા એવા પરીક્ષિતે પણ ભૂલ કરી, પાંચમું સ્થાન કળિયુગને આપ્યું. તો સારું, તને પાંચમું સ્થાન આપું છું, સુવર્ણ સોનું ગોલ્ડ. આ સાંભળીને કળિયુગ બહુ રાજી થયો, કારણ કે કળિયુગમાં ઘરે ઘરે લોકો શું ભેગું કરશે, એટલે ત્યાં તો રહેવાય ને, મળવાનું જ છે, નક્કી થઈ ગયું. અસત્ય કોઈના ઘરમાં હોય ન હોય, જુગાર કોઈના ઘરમાં હોય ન હોય, સ્ત્રી સંગ કોઈના ઘરમાં હોય ન હોય, હિંસા હોય ન હોય, પણ સુવર્ણ તો. કળિયુગને બહુ આનંદ થયો કે હવે વાંધો નહીં, આ પાંચમું સ્થાન બરાબર છે. શ્રીમદ ભાગવતની કથા એમ કહે છે. આ ઘટના પૂરી થાય, પરીક્ષિત પાછા આવે થાકીને, બહુ આકડા વ્યાકડા હતા. આરામ કર્યો, ખૂબ આરામ કરી બીજે દિવસે જાગ્યા, પણ કળિયુગનો સંગ થયો છે ને. પોતાના જૂના ખજાનાઓ ખોલ્યા, જૂના ખજાનામાં પોતાના બાપદાદાઓ એટલે પાંડવો, મહારથી અર્જુન, મહાબલી ભીમ, ધર્મરાજ યુધિષ્ઠિર, પોતાના પૂર્વજો, એને પટારામાં શું સંપત્તિ ભેગી કરી જોવાનું મન થયું. પટારા ખોલ્યા, એમાં એક પટારામાં એવો મુગટ જોયો, એવો કિંમતી મુગટ, એવો જાજ્વલ્યમાન જળહળતો મુગટ જોયો. જરાસંઘને મારી અને એ મુગટ, એની સંપત્તિ એ પટારામાં ભરેલી, એ ખોલી, એ મુગટ જોઈને રાજાનું મન લલચાયું, લાલચ આવી. એ મુગટ માથે મૂક્યો, માથે મૂકતાની સાથે કળિયુગને જ્યારે જીવ માથે મૂકે ને, પતી ગઈ વાત. રાજામાં કળિયુગે પ્રવેશ કર્યો. શ્રીમદ ભાગવત એમ કહે છે, જેને ગર્ભથી જ ભગવાનના દર્શન હોય એ પણ કળિયુગને માથે ચડાવે અને એના મગજમાં કળિયુગ પ્રવેશી શકે તો આપણે બચીએ. બોલો બોલો, એટલે કહું છું આપણે બચીએ. અમારે એક બે ભગત તો કહેતા, સ્વામી આપણે હવે કળિયુગનો અધર્મનો શું ડર, નિર્ભય થવાની જરૂર નથી. હા, આપણને મહારાજ મળી ગયા, પણ એ મહારાજ ને આપણે ગુમાવી ન દઈએ, આટલા સાવધાન તો રહેવું જ પડશે. ગુરુદેવ જેવા મોટા સંત નારાજ ન થાય. પ્રેમાનંદ સ્વામી પણ એક માંગતા, મહારાજ કરો ઇતર વાસના દૂર રે, તમારી મૂર્તિ વિના હું બીજું કંઈક માગું તો પણ તમે આપશો નહીં. સાવધાન રહેવાની જરૂર છે. પરીક્ષિતમાં કળિયુગે પ્રવેશ કર્યો, મૃગિયા કરવા શિકાર કરવાની ઈચ્છા થઈ. કઈ ઈચ્છા થઈ? હિંસાની. જેણે ક્યારેય હિંસા નથી કરી, આ વિચાર ક્યાંથી આવ્યો? કળિયુગ જેના માથા ઉપર હોય એના મગજમાં કળિયુગ પ્રવેશ કરે, એ મગજમાં આવેલો કળિયુગ તમને અધર્મના રસ્તે વાળે. શિકાર કરવાનો વિચાર થયો, જંગલમાં ગયા, શિકાર કરવા લાગ્યા, શિકાર તો મળ્યો નહીં, થાક્યા તરસ્યા થયા, એક ઋષિના આશ્રમમાં આવ્યા, એક ભૂલ કરી, એના ઉપર બીજી ભૂલ, બીજા ભૂલ ઉપર ત્રીજી ભૂલ. જરાસંઘનો મુગટ માથે મૂક્યો, પહેલી ભૂલ. શિકાર કરવાનો વિચાર થયો, બીજી ભૂલ, પાછા નથી વળી શકતા. ઋષિના આશ્રમમાં આવ્યા, કોઈ જોયું નહીં, ઋષિ આંખ બંધ કરીને ધ્યાન કરતા હતા, ક્રોધ ચડ્યો. અમારે આપેલા રોટલા ખાય છે, અમે આપેલા કપડાં પહેરે છે, આ બાવાઓ, આ લંગોટાઓ, અમે રાજા આવીએ ઊભા નથી થતા, સન્માન નથી કરતા. માનની ઈચ્છા થઈ, જુઓ કેટલી પ્રેરક કથા છે. પરીક્ષિત એટલે કેવા વ્યક્તિ! પણ કળિયુગ એટલા હું કહું છું, દરેકના કાળજામાં બેઠેલા કળિયુગને મહારાજે આ વાત કરી છે, આ ઉપદેશ આપ્યો છે. એટલે દરેક સંત અને ભક્તને સાવધાન કરવા માટે, કળિયુગથી બચવા માટે આટલું કરજો, આ વાત મહારાજે કરી છે. પરીક્ષિતને માનની ઈચ્છા જાગી, ક્રોધ જાગ્યો.
મારી નાખું. પણ હજી એટલા બધા તો દુષ્ટ નહોતા ને, હાથમાં શસ્ત્ર હતું, એમ સાધુ પર પ્રહાર ન કરી દે ને, ધર્મ હતો, વિવેક હતો, હજી એટલા ચૂક્યા નહોતા. પણ શું થયું, બાજુમાં એક સર્પ મરેલો પડ્યો જોયો એને, ધનુષની અણીથી એ સર્પ ઉપાડ્યો અને સાધુના ગળામાં નાખી દીધો. ત્યાંથી જતા રહ્યા. સાધુ તો ધ્યાનમાં એવા તલ્લીન હતા, એને તો ખબર જ નથી. સર્પ ગળામાં નાખ્યો તો પણ એને કઈ ધ્યાન તૂટ્યું નહીં. રાજા ગયા, ઋષિપુત્ર સમીક આવે, પોતાના પિતા ધ્યાનમાં બેઠા છે, સમાધિમાં છે, અને ગળામાં મરેલો સર્પ. રૂવાડા ઉભા થઈ ગયા. નાનો બાળક યુવાન છે, કોણ છે આ દુષ્ટ? હું પણ ઋષિપુત્ર છું, સિંહનું બાળક છું. બાજુમાં નદી, નદીના કિનારે જાય, આંખો બંધ કરી તપાસ કરે, ધ્યાન લગાવે, કોણ દુષ્ટ છે આવો? હાથમાં નદીનું પાણી લીધું, સાપ આપ્યો કે જેણે મારા પિતાના ગળામાં સર્પ નાખ્યો છે એને જ સાતમા દિવસે તક્ષક સર્પ કરડે અને ગમે તે વ્યક્તિ હોય એનો પ્રાણ જાય. સમજ્યા તમે? આ કળિયુગ, અધર્મ, પાપ ક્યાંથી શરૂ થાય એનું મૂળ આપણે આજે વિચાર્યું. કહેવા એ માંગુ છું, બહુ સુંદર આ કથા સમજવા જેવી છે. ભગવાન શ્રીહરિ કેટલી ભલામણ કરે છે સાંભળજો. શ્રીજી મહારાજે અધર્મને કહ્યું, સાંભળ, જ્યાં મારું રાજ્ય હોય ત્યાં તારું રાજ્ય ક્યારેય નહીં થાય. એટલે કે જ્યાં ભગવાન હશે ત્યાં અધર્મ નહીં આવી શકે. પહેલી વાત તો તમને બધાને એમ થાય કે આપણા ઘરમાં તો ભગવાન છે એટલે નહીં જ આવે. પણ અહીંયા અહીંયા છે ભગવાન. ભક્તિ માતા ભગવાનની માં હતા. આ દુનિયામાં માતા ભક્તિ જેવી તો કોઈ મહાન વ્યક્તિ જ ન કહેવાય. જેના ઉદરમાં ભગવાન આવ્યા, જેના ખોળામાં ભગવાન રહેમાં, એ માતા ભક્તિ પણ એક દિવસ પ્રભુનો ચૌલ સંસ્કાર હતો, સગા સંબંધી આવ્યા, ભગવાનને રમાડવાનું જમાડવાનું ભૂલી ગયા, જાણો છો ને, આપત્તિ આવી, ભક્તિ ઉપર આપત્તિ આવી, ભગવાનને ભૂલ્યા. તો એટલે તો ગુરુજી વારંવાર કહે છે, ભગવાનને ભૂલવા એના જેવું મોટું કોઈ પાપ નથી, અને ભગવાનને સંભાળવા એના જેવું બીજું કોઈ મોટું પુણ્ય નથી. કહ હનુમંત બેપત પ્રભુ સોય, જબ તવ ભજન સુમિરન નહીં હોય. બીજી વાત મહારાજ કરે છે, જ્યાં મહાપાપ થતો હોય ત્યાં તને નિવાસ આપ્યો છે, ત્યાં તું જજે. આમાં જે વર્ણન આવ્યું, એવા પાપ થતા હોય ત્યાં તું જજે. અને સાંભળ, તારે મારા ભક્તની રક્ષા કરવાની છે. કાલે આપણે વાત કરી હતી ને, ભક્ત માટે તો માયા સહાયક છે, કળિયુગ સહાયક છે, એને નડતો નથી. પોલીસ દંડ આપે કોને? ગુનેગારને. પણ સાચો વ્યક્તિ હોય ને એને તો પોલીસ મદદ કરે, ના કરે? અમેરિકામાં એ કરે છે. અને ભક્તથી તારે રાત દિવસ ડરવું. મનુષ્યની જાતનો કોઈ પણ હોય, તેણે થોડો અપરાધ કર્યો હોય તો તેને મારવો નહીં. કેવી દયામય ભલામણ કરી, થોડો અપરાધ કરે, એક વાર એને તક આપજે, બે વાર એને તક આપજે. કાલ મેં કહ્યું હતું ને, જેટલી ભૂલ માણસ કરે છે બધો દંડ ભગવાન નથી આપતા, જ્યારે કરે છે ત્યારે ને ત્યારે દંડ નથી આપતા, અને આપે છે પણ એનું સારું કરવા માટે, પાછો વાળવા માટે. પણ તોય જીવ ભગવાનની દયાનો પાર નહીં અને જીવની અવળાઈનો પાર નહીં, તકલીફ તો એ જ છે. પાછી મહારાજે ભલામણ કરી, કદાચ કોઈ સત્સંગનો દ્રોહ કરે તો તેનું તેજ તારે હરી લેવું. આવી રીતે શ્રીહરિએ કળિયુગને આજ્ઞા આપી. પછી કહ્યું, કદાચ કોઈ અધમ જાતિનો હોય પણ તેણે પણ નીતિમાં ચાલવું, જો નીતિને મૂકી દે તો તેનો ઉદ્ધાર નથી. ધન કમાવો નીતિ સે, ભક્તિ કરો પ્રીતિ સે, ઓર જીવન જીઓ રીતિ સે. ધન કમાવો નીતિ સે, નીતિથી ધન લેવામાં આવે, પ્રીતિથી ભક્તિ કરવામાં આવે, અને એક રીતિથી, શાસ્ત્રની રીતિથી જીવન જીવવામાં આવે તો ત્યાં આનંદ, આનંદ ને આનંદ જ છે. જે સત્યનિષ્ઠ રહીને લે છે કઈ પણ વસ્તુ, પૈસા લે, સોનું લે, ચાંદી લે, ગમે તે લે,
अथवा तो देह छे एवी सर्वे प्रजानी तारे रक्षा करवी। कोने रक्षा करवी? कलयुग ने सोपू तारो समय छे, हवे तारू राज्य खूणा खूणा सुधी फैलवानुं छे, पण सांभळ मारा भगत ने रक्षा करजे, सत्यनिष्ठ व्यक्ति नी रक्षा करजे। एक गुरुजीना नामनी हो ए माळा छे डोकमा, खोटू लेवाये नहीं खोटू बोलाये नहीं। लेवामां अने देवामां जे सत्य ने साथे राखे छे ने, मैं बात करी हती ने अब्राहिम लिंकन नी सत्य घटना अमेरिका नी, दुकान चलावे गरीब मानस नानो एवो, सांजे हिसाब करो कई 3 सेंट वधारे थया, आ केम थया छे खबर पड़ी, पेली डोसी आवी हती ने, रात्रे दुकान बंद करी डोसी ना घर सुधी जाय, माजी तमे मने पैसा आप्या भूल थी मारा थी 3 सेंट वधारे लेवा गया, लो आ पाछा। विचार तो करो, आ सत्य नु स्वरूप छे, आ धर्म नु स्वरूप छे। અને ધોળા દિવસે સરકારનો ટેક્સ ન ભરીએ, કેટલો આગુ પાછું કરી નાખીએ, અને પછી મંદિરમાં રસોઈ આપીએ, પછી તો રાજી રાજી થઈ જાય, વાહ મારા વાલા, અરે મારા વાલા શું એ લાકડી લઈને મારી નાખશે તમને, એ વાલો બધું જાણે છે? આપણા શાસ્ત્રોની થોડીક કથા લઈ લો, આમ તો સમય બહુ થઈ ગયો છે। શ્રીજી મહારાજને માટે હરિભક્તોએ ચાંદી આપી કે મહારાજ તમે જમો છો પણ ચાંદીની લોટી નથી, તો મહારાજે ચાંદીની લોટી કરવા માટે ચાંદી બોટાદના ધનાસ્વામીને આપી। ધનાસ્વામી હરિભગત, અરે અરે મહારાજ કેટલી મોટી સેવા આપી, દયા કરી, સરસ બનાવીશ, થોડા દિવસમાં ચાંદી બનાવીને લાવ્યા। મહારાજે પૂછ્યું કે ધનાભાઈ આમાં કંઈ વધઘટ? ના ના માના, બધું સરભરે થઈ ગયું। શું બોલ્યા? સરભરે થઈ ગયું। મહારાજે ફરી પૂછ્યું, ધનાસ્વામી આમ કંઈ ઘટતું હોય તો કહેજો, હા અમે આપી દેશું। ના 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 મહારાજ, બધું અંદર ને અંદર જ છે, મહીને મય જ છે। महाराज ने कहीं समझाणु नहीं, भगवान छे आ तो लीला करे छे। 3 वार पूछ्यो, बीजे दिवसे रोकाणा, महाराज ने रसोई आपी, संतो ने रसोई आपी, ब्रह्मचारी पाछो जमता जमता कीधुं, महाराज आजे तो धनासोनी બોટાદના એની રસોઈ છે। महाराज के बोला बोला, धना भाई तमे रसोई आपी? ना ना ना, ना महाराज मैं कहीं आप्युं नथी, आ बधुं महीनो। महाराजे फरी पूछ्यो, हाचू बोलो, महाराजे आपेली चांदी एमांथी 1 रुपयानी चांदी वधी ई अमने लई लीधी अने एनी पाछी रसोई आपी दीधी, आ तो हारा कहेवाय, घरमां न राख्यो कहेवाय ने, कि त्रेता युगनो रावण तो सारो कि सीताने उपाड़ी तो गयो पण अशोक वाटिकामां राखी, आजना रावण केवा, वात थई शके? आ त्रेता युगनो रावण तो हारो व्यासपीठ पर बेहीने कथा करी शकाय, आजना रावण तो कथा ही न थाय। દશેરાના દિવસે રાવણનું પૂતળું સળગાવવા માટે એક નેતાને બોલાવ્યા, અને 10 માળનું પૂતળું બનાવેલું 100 ફૂટનું, માચડો કરેલો, ક્રેનથી ઉપર ચડાવ્યા, એ નેતાજી સળગેલા, હાથમાં મસાલ હતી, જ્યાં મસાલથી સળગાવવા જાય રાવણના 10એ 10 માથા જીવતા થઈ ગયા, નેતાના તો પાયજામાં ઢીલા ઓર પીલા, ઉપરથી ભાગે ક્યાં, 10એ 10 માથા રાવણના હાલ્યા। અને રાવણે પૂછ્યું, મને શું કામ સળગાવે છે? હું વધારે ખરાબ કે તું વધારે ખરાબ? લાઈ મસાલ। બહુ જબરી વાતો છે બધી। પછી મહારાજ ભલામણ કરે છે, તારું રાજ્ય રહે ત્યાં સુધી તારે ક્યારે વધારે પડતો લોભ કરવો નહીં। કળિયુગ થી જેને બચવું હોય, ભગવાનની કૃપા જેને મેળવી હોય, એ બધા માટે વધારે લોભ ન કરવો। જે જે કામ કરવું હોય તે પોતાની પહોંચને વિચારીને જ કરવું। આ એકે વાત અત્યારના સમયમાં કામ લાગે એવી ખરી? ધેર ઇઝ અ સોલ્યુશન ફોર હ્યુમન્સ નીડ બટ નોટ ફોર હ્યુમન્સ ગ્રીડ। માણસની આવશ્યકતાનો કંઈક ઉપાય છે, ઇલાજ છે, આસક્તિનો કોઈ ઇલાજ નથી। આજનો માણસ આવશ્યકતાના બેજ ઉપર જીવે છે કે આસક્તિના બેજ ઉપર? મારી નાખે એવો લોભ છે, કામ કરતા ક્રોધ કરતા પણ લોભ બહુ ખરાબ છે, એટલો ખરાબ છે, શું વાત કરું। આપ વિચરણમાં નીકળીએ ને અનુભવ થાય, હા પ્રાર્થના કરતા સ્વામી મહારાજને પ્રાર્થના કરો, મારા $6 લાખ સ્વામી ડૂબી ગયા છે,
જો સમય આવી જાય ને તો બહુ સારું, આ બધા પ્રોબ્લેમ બધા સોલ્વ થઈ જાય. $6,00,000 ડૂબ્યા હોય એ ઠાકોરજીને $60 પણ ભેટ નથી મૂકી શકતા. આપણા કોઈક સંતે જ વાત કરી હતી મને, છોકરા માટે ન્યૂજર્સીની સત્ય ઘટના, 35,000ની ગાડી લાવી દીધી, છોકરો ભણવા ગયો, કોલેજના ડોમમાં રહેવા, પૈસા મગાવે, 6 મહિના પૂરા થયા, $70,000 ખર્ચો, છોકરાનો મા બાપની આંખો ફાટી ગઈ, અરે મૂર્ખા ક્યાં છે, પાછો આવો અમે મળવા આવીએ છીએ. 6 મહિના પછી બાપાને ખબર પડી કે છોકરો તો નવી ગાડી લઈને ફોરિડા ઉપડી ગયો હતો, ડોમ હેનું કોલેજ હેની, પૈસા આપવાનું બંધ કર્યું, છોકરો પાછો આવ્યો ઘરે, 6 મહિના વઢવેડ થઈ, ઘરમાં લડાઈ ઝઘડો ચાલ્યો. એ જ હરિભગત મંદિરમાં આવ્યા, બેસતા વર્ષનો દિવસ હતો, એમને કોઈ વાત કરી કે ભગત આ અનકોટની સેવા છે $251ની, બહુ તકલીફ છે હમણાં, $51 રાખો ને. કેટલો ખરાબ લોભ છે. તમે ભગવાનની ચોરી કરશો, ભગવાનની અર્થે નહીં આપો તો કોક તો લઈ જ જવાનું છે. લોભીનું ધન મધમાખીના મધ જેવું છે, એને કોઈક શિકારી લૂંટી જ જવાનો. એટલા માટે તમે જે કમાવો છો, ઠાકોરજીની આજ્ઞા છે, મહારાજની શિક્ષાપત્રીમાં આજ્ઞા છે, 10મો ભાગ જે પ્રોફિટ છે એનો ઠાકોરજીને અર્થે વાપરીએ. ગરીબ હોય તો 20મો ભાગ, એનો અર્થ એવો પણ છે કે જેને ગરીબ જ રહેવું એને 20મો ભાગ કાઢવો. અને કેવા કેવા સત્સંગના દાખલા 10મા ભાગ કાઢનારા હરિભક્તોના દાખલા શાસ્ત્રોમાં વાંચો, અત્યારે પ્રસંગ નથી એટલે કહેતો નથી, પણ લોભ એટલો ખરાબ છે, એટલો ખરાબ છે. મંદિરનું લોકો મૂકતા નથી, અરે શ્રીજી મહારાજનું લોકોએ નથી મૂક્યું, ભગવાન હતા, અંતર્યામી હતા, અંતર્યામી પણ એમનું પુરવાર થઈ ગયું હતું તો પણ મહારાજની ચોરી કરનારા હતા, મહારાજની સાથે રહેનારા, આજે છોડે. પેલા ગોવર્ધન શેઠ, એના ભાઈ પુતળીબાઈ માંગરોળના, રામાનંદ સ્વામીના કૃપા પાત્ર, રામાનંદ સ્વામીને સદાવ્રત માટે એક વ્યક્તિએ સોનાના કડલા આપ્યા, સ્વામીને થયું સોનું હું ક્યાં રાખું, સ્વામી કીધું તમે મૂકી રાખજો પુતળીબાઈને, જ્યારે જરૂર પડશે ત્યારે મગાવીશું. આપ્યું, સમય ગયો, સ્વામીને લાગ્યું સદાવ્રતમાં પૈસા ખૂટે એમ છે, તો કીધું પેલા સોનું આપી દો વેચીને, એ સદાવ્રત ચાલ્યા કરે એમાંથી. પેલી પુતળીબાઈ કીધું મેં આપી દીધા તમને, તમને ખબર નથી કેટલો દિવસ કેટલા સમય થઈ ગયા. રામાનંદ સ્વામી તો દયાળુ સંત હતા, મનમાંથી કાઢી નાખ્યું, પણ ભગવાન કાઢે, ભગવાન કાઢે. રામાનંદ સ્વામીની સાથે પેલી લાઈનમાં બેસનાર એણે રામાનંદ સ્વામીની ચોરી કરી. ધન એટલી ખરાબ વસ્તુ, લોભ એટલો ખતરનાક છે, એટલે જ કહેવાય છે ને પાપનો બાપ લોભ છે. બધા પાપ લોભ કરાવે, બધા પાપ, એક પણ પાપ એવું નથી જે લોભ ન કરાવે. કેટલી વાત કરું તમને, શાસ્ત્રની થોડી વાત આપણે લઈ લઈએ. સારંગપુર ગામમાં મહારાજ આવ્યા, એક વૃદ્ધ સ્ત્રી એને પ્રાર્થના કરી મારા ઘરે આવો. મહારાજ ગયા, મહારાજ કે અમારે કામ છે, શું 300 રૂપિયા ઉછીના જોઈએ છે, 300. ડોસી તો, અને આ પૈસાનો એવો ચમત્કાર છે ને આસિદ ભગત, તમારી સામે બેઠા હોય, બોલતા હોય, હસતા હોય, ચાલતા હોય, તમે ખાલી આટલું જ કહો ને ભગત એક સેવા છે, આખો એનો ચહેરો બદલી જાય, આખો ચહેરો, પગ નીચેથી ધરતી જ ખસી જાય, જો ખાડો થાય તો અંદર. 300 રૂપિયા માજી તો આઘા પાછા, અરે મહારાજ, અરે મહારાજ, અમે તો આ ઝૂંપડામાં રહેનાર, અમારી પાસે ક્યાં હોય. મહારાજે કહ્યું, માજી અમને શું જાણો છો, તમે તો ભગવાન છો, લક્ષ્મીના પતિ છો, તમારે ક્યાં ખોટ હોય. મહારાજ કે એમ નહીં, અમે અંતર્યામી છીએ કે નહીં. અરે અરે મહારાજ, તમે તો ખરા જ ને. માજી ઉછી ના જોઈએ, આવતીકાલે પાછા આપી દઈશ. માજીને એમ થયું આ લઈ જાય, એની પાસે ક્યાં ગોતવા જવા. મહારાજ હોય તો હું ના પાડું. મહારાજ કે આ સામે ખૂણો છે ને, એ ખૂણામાં 1.5 ફૂટ ઊંડો ખાડો કરો ને, ત્યાં માટલી દાટી છે, એમાં પૈસા છે કે નહીં. માજીને થયું આ તો અમે જોઈએ છીએ, અંતર્યામી છે. માજી કે ના મહારાજ, એટલા બધા નથી, એમાં ખાલી 100 રૂપિયા છે. ખોટું બોલ્યા,
ખોટું બોલ્યા મહારાજે બહુ કીધું ત્યારે માણ માણેમાંથી 100 રૂપિયા કાઢીને ઉછીને આપ્યા મહારાજ કે કાલ પાછા આપી દેશો હતા 300 બીજા દેખાડ્યા નહીં બતાવ્યા નહીં મહારાજ ગયા બીજે દિવસે મહારાજ આવ્યા ડોસીમાં પોકે પોકે રડવા લાગ્યા મહારાજ રાત્રે ચોર આવ્યા ખાડો કરી આખી માટલી ઉપાડી ગયા કેટલા હતા મહારાજ પૂરા 300 હતા 100 આપ્યા એટલે 200 અંદર પડ્યા હતા મહારાજ કે ડોસી તારા પૈસા મારે બચાવવા હતા તું મારી માળા કરે છે ને અમારી ભગત છે ને એટલે તમે તને કીધું તું અમને આપી દે એકરા તમે સાચવી લેશું લે આ 100 આપ્યા હતા ને 100 બચ્યા ભગવાન આપણું લેવા માંગતા નથી ભગવાન તો આપવા માંગે છે સ્વામી શરણાનંદજીની વાત હું ઘણી વાર કરું છું અત્યારે ફરી કરું મહાપુરુષો કા લેના ભી દેના બરોબર હે ઓર સંસારીઓ કા દેના ભી લેના બરોબર હે ભગવાનને આપણે વળી શું આપીએ શું આપીએ દસમો ભાગ એ તો આપણે દાન નથી દસમો ભાગ તમે આપો દાન ન કહેવાય એ કઈ દાન નથી ઠાકોરજીને ઠાકોરજીએ જે તમને આપ્યું છે શાસ્ત્ર પ્રમાણે એના બદલામાં ઠાકોરજીને એટલું આપી દેવું ઠાકોરજીનો ભાગ છે 10% કરતા ઉપર આપો એ દાન છે પણ આ ક્યાં વિવેક છે લોકોને આ તો મંદિરનું પચાયું હોય એમાંથી બે કોન્ટ્રાક્ટ કરી લીધા એમાંથી કંઈક મળી ગયું હોય એમાંથી પછી રસોઈ આપે ચાર જગ્યાએ પાછા નામ લખાવે બોલો છે આવા માણસો મંદિરનું છોડનારા નહીં ક્યાં ભોગવે લોભ એવો ખરાબ છે ને કોઈને છોડતો નથી સાધુને ગ્રહસ્થને સંસારીને ત્યાગીને ગઢડામાં સત્સંગી જીવનની કથા હતી પૂરી થઈ સત્સંગી જીવનનું પૂજન કરાવ્યું ઘણા હરિભક્તો હતા મહારાજ કે બધા ભેટ મૂકો બધા ભક્તોએ થોડી થોડી ભેટ મૂકી પછી મહારાજ પૈસા ભેગા થયા ને ઢગલો થયો પૈસાનો એટલે મહારાજે કહ્યું હવે આ પૈસા અમારા બંને દીકરાઓ એટલે બંને આચાર્યો નવા સ્થાપિત કરેલા મહારાજે બહુ નાની ઉંમર રઘુવીરજી મહારાજ અયોધ્યા પ્રસાદજી બહુ નાની ઉંમર બે આચાર્યને દીકરાઓને આપી દો તો રામ પ્રતાપજી ઊભા થયા ભગવાનના મોટા ભાઈ એને બધા પૈસા લઈ લીધા હું કરી દઈશ કોઈને આપ્યા નહીં મહારાજ કંઈ બોલ્યા નહીં પણ અંતર્યામી મહારાજે કોઈને છોડે એવો નથી હા ભગવાનના મોટા ભાઈ હોય કે ભગવાનનો દીકરો હોય જે ભગવાનનો સાચો ભક્ત છે ને એની ભગવાન રક્ષા કરવા બંધાયેલા છે શ્રીજી મહારાજ ધામમાં જવાના હતા છેલ્લો દિવસ સાંભળજો મહારાજને પ્રાણ કરતા પણ વાલા સાધુને જમાડવાની મહારાજને ખૂબ ઈચ્છા એમાં એક હરિભક્તે રસોઈ આપી મહારાજ રાજી થયા મહારાજના સંકલ્પથી રસોઈ હતી ગઢડાના કોઠારી વિરક્તાનંદ સ્વામી બોલાવ્યા ઘીના લાડુ બનાવો અને સાંભળો સાકરવાળા ગોળવાળા નહીં ત્યારે ગોળના લાડુ એટલે સસ્તા કહેવાય અને સાકરના લાડુ એટલે સારા ને મોંઘા કહેવાય ઘીમાં લચપચતા સાકરવાળા લાડુ બનાવો ચૂરમાના લાડુ પણ આ વિરક્તાનંદ સ્વામી હા પાડી મહારાજને ના ન પાડી પણ કહેવાય છે ને લોભ બહુ ખરાબ એટલો બધો ખરાબ એમ નથી કે સાકર નાખીએ ગોળ નાખીએ હું ફેર પડવાનો ગોળના ડબ્બા પડ્યા જ છે કેટલા બધા સાકર પાછી મગાવી બીજો ખર્ચો કરવાનો જોયું તમે ગઢડાના કોઠારી ગોળ હતો એના એ નાખીને લાડવા બનાવી દીધા મહારાજ તો બીમાર હતા સંતોએ જમી લીધું મુક્તાનંદ સ્વામી દર્શન કરવા આવ્યા મહારાજે પૂછ્યું સ્વામી સાકરના લાડુ બરાબર જેમાં ને એટલે મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા મહારાજ લાડુ તો બરાબર જેમાં પણ સાકરના નહોતા મહારાજ ગોળના હતા સ્વામીના મનમાં એવું કશું નહીં મહારાજે બે વાર પૂછ્યું સાકરના નહોતા ના ગોળના હતા મહારાજે જાણ્યું અમે આજ્ઞા કરી આ જે કઈ છે બધું અમારે લીધે છે અનંત કોટી બ્રહ્માંડનો વ્યવહાર અમારે લીધે છે એમ નહીં આ ગઢડાનો તો વ્યવહાર દેખીતી રીતે અમારે લીધે થાય છે અને અમારી આજ્ઞા કરતા આ સાકર ને ગોળની કિંમત વધી જાય અને એ અમારા દીક્ષિત સાધુને એટલા મહારાજ ઉદાસ થયા આ તો મહારાજની એક લીલા છે હું કહેવા એ માગું છું કોઈને છોડે એવો નથી આ લોભ
કોઈને. એવા એવા દાખલાઓ છે શાસ્ત્રોમાં. થોડા દાખલા કાલ લઈશું આપણે, જોકે પરમ દિવસે તો આપણે પછી હરિજયંતિ છે ને, પરમ દિવસે હરિજયંતિ છે એટલે કાલે આ પ્રસંગ આગળ વધારીશું. પણ યાદ રાખજો, એક લોભ ન રાખવો, બીજું પોતાની પહોંચને વિચારીને કરવું. 5000 પગાર હોય અને 5 મિલિયનનું સાહસ કરીએ તો મરી જ જશું, પછી ભગવાન બચાવવા નહીં આવે, હપ્તા ભરવા ભગવાન નહીં આવે. વધારે પડતો લોભ પાપનું મૂળ છે, તેનાથી તો સમળગું રાજ્ય જ જતું રહેશે. લોભને થોભ નહીં. ક્યારેક માણસ વધુ મેળવવાની ઈચ્છામાં હોય ને એને પણ ખલાસ કરી નાખે છે. ક્યારેય સત્સંગનો દ્રોહ કરવો નહીં, ભૂલથી પણ સત્સંગના દ્રોહને માર્ગે ચાલવું નહીં. હજી મહારાજ કળિયુગને સલાહ આપે છે, આટલી વસ્તુથી જે બચે, લોભથી બચે, જરૂરતને જોઈને જીવન જીવતા શીખે, એ બધાની ભગવાન રક્ષા કરે છે. હજી શું શું કરવું એની એક બે મહારાજ બહુ મહત્વની કૃતજ્ઞ વિશેની ભલામણ કરે છે, એ આપણે આવતીકાલે સાંભળીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બોલો ઘનશ્યામ મહારાજની.